જામનગરમાં ગાંધીનગર પાસે બ્રુકબોન્ડવાળી જગ્યા તરીકે ઓળખાતા પ્લોટમાં જામનગરની કોર્ટનું નવું બિલ્ડિંગ નિર્માણ થનાર છે. આ માટે ખાતમુહૂર્ત સહિતના ધાર્મિક કાર્યો પણ એક પછી એક થઈ રહ્યા છે. દરમિયાન આ જગ્યાની માલિકીનો કાયદાકીય વિવાદ પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ જમીનના મૂળ માલિક હોવાનો દાવો કરનાર વયોવૃદ્ધ આસામીએ આ જગ્યા આઝાદી પહેલા ખરીદી હોવાની વિગતો સામે આવી રહી છે. સમય જતાં તે મુંબઈ રહેવા જતા રહેલ અને તેમની પડતર જમીન 1956માં સરકાર હસ્તક થઈ હોવાની તેમજ ત્યાર પછી ભાડાપટ્ટે બ્રુકબોન્ડને મળ્યા પછી હાલ કોર્ટની નવી ઇમારત બનાવવાના પ્રોજેક્ટ સુધીનો ઘટનાક્રમ ચર્ચિત બન્યો છે. આ પ્રકરણમાં 2021માં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. મૂળ માલિક હોવાનો દાવો કરતા આસામીની પાવર ઓફ એટર્ની ધરાવતા જામનગરના પ્રતિનિધિ કાયદાકીય કાર્યવાહી આગળ વધારી રહ્યા છે. આ પ્રકરણમાં 15 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં મુદ્દત પડી હોવાની પણ માહિતી છે. જામનગર શહેરમાં ઘણા સમય પછી કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સાવધાન થઈ ગયું છે. એક બાળક કોરોનાગ્રસ્ત થયેલ હોવાની માહિતી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પર પાટીદાર અનામત આંદોલન વખતે જામનગરમાં ઘુડસિયા ગામે શૈક્ષણિક સભામાં રાજકીય ભાષણ કરવાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણમાં જામનગરની કોર્ટમાં કેસ ચાલતો હતો. આજે આ કેસના ચુકાદો હાર્દિક પટેલની તરફેણમાં આવ્યો છે. હાર્દિક પટેલ તરફથી જામનગરના એડવોકેટ દિનેશભાઈ વિરાણી, મોહસિન મોરી, જયદીપ મોલિયા, સિદ્ધાર્થ સાપરિયા તથા રશીદભાઈ ખીરા રોકાયા હતા. જામનગર શહેરમાં જુદી જુદી એજન્સીઓના ખોદકામને લઈને માનવ સર્જિત વીજ ફોલ્ટ સર્જાઈ રહ્યા છે. શહેરના ઇન્દિરા માર્ગ, વાલકેશ્વરી નગરી, જીજી હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં ખોદકામના કારણે સપ્તાહમાં 4થી વાર અંડરગ્રાઉન્ડ વીજ કેબલ કપાયા હોવાથી સ્થાનિકોએ કલાકો સુધી વીજ કાપ ભોગવવાનો વારો આવે છે, જે અંગે જુદી જુદી એજન્સીઓએ ધ્યાનથી ખોદકામ કરવાની માંગ ઉઠી છે. સાથોસાથ વીજ તંત્રને પણ ભારે નુકસાની થઈ રહી છે, જે બાબતે પણ તકેદારી રાખવી જરૂરી છે.